તો હવે વાત કરીએ તો સુરતની સુરત શહેરના જાંગીરપુરા વિસ્તારમાં પતિએ પત્ની પર શંકા રાખી પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરી. જહાંગીરપુરા પોલીસ પાસેથી ભરતી માહિતી મુજબ ફરિયાદીબેનના પતિ દીપક ઉર્ફે દીપલો ગુણવંતભાઈ રાઠોડ ફરીની દીકરી તેના બનેવી કે બીજા કોઈની સાથે આડા સંબંધ હોવાનો ખોટો વહેમ રાખી ફરીની દીકરીને માનસિક ત્રાસ આપતો હોવાથી તેમને જ સાપરિયાની બીમારી છે, જેને લીધે તેને પ્રેગ્નન્સી રહેતી હોવાનું જણાવવું, ફરીની દીકરીની મરજી વિરુદ્ધ તેના શરીરે ડામ લેવડાવી માનસિક ત્રાસ આપી ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણ કરી ગુનો કર્યો હતો. આરોપી પતિ દીપક ઉર્ફે દીપલો ગુણવંતભાઈ રાઠોડને પકડી પાડ્યો છે અને જેલ ભેગો કર્યો. વધુ તપાસ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના PSI શ્રી HA સિંગા સાહેબ કરી રહ્યા છે. વિધિ શાહ, ZSTV, સુરત. જી સર, જાંગીરપુરામાં કંઈક દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે, શું હકીકત સામે આવી છે? પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં IPC 498-306 મુજબનો ગુનો નોંધાયો છે, જેમાં આ કામના જે ફરિયાદી છે એમની દીકરીને એનો પતિ વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હતો, ખોટા વહેમ રાખતો હતો તથા તેને સાપરિયાની બીમારી હોવાને કારણે તેને પ્રેગ્નન્સી ન રહેતી હોય, જેથી એને શરીરે એના પર ડામ લેવડાવી એને ઘરે ફસો ખાવા આત્મહત્યા કરવા મજબૂર કરી દુષ્પ્રેરણ કરી અને ગુનો કરેલો હતો, એ બાબતનો ગુનો નોંધાયેલો છે, જેમાં એના પતિ દીપક ઉર્ફે દીપલો ગુણવંતભાઈ રાઠોડ ને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન મારફતે ચાલી રહી છે. સાહેબ, આ ડામ ક્યાંથી અપાયેલું એ બાબતે કઈ તપાસ કરી? હાલમાં પ્રાથમિક એને ફરિયાદ આપેલી છે. હવે એના પતિની પૂછપરછ દરમિયાન ખરેખર એને ડામ ક્યાં દેવડાવ્યો છે એની પોલીસ તપાસ થશે, ત્યારબાદ જે હકીકત હશે એ સામે આવશે.